નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મશીની સ્ટ્રેડમાં ચાલતા અભ્યાસક્રમમાં લેથ મશીનના ચેપ્ટરમાં વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ તરીકે વપરાતા ચક અને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું સૌ પ્રથમ આપણે ફોર જો ચકના ફાયદા અને ગેરફાયદા વિશે ફોર જો ચક જે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ ચક તરીકે પણ કહેવામાં આવે છે ચાર જડબા ચાર જૉ હોવાથી એને ચાર જડબાવાળું ચક પણ કહેવામાં આવે છે ફોર જો ચકની અંદર નેવું ડિગ્રીના ખૂણે ચાર જુદા જુદા જો આપેલા હોય છે અને એને બોલ્ટની મદદથી સ્પિન્ડલ સાથે ફિટ કરવામાં આવે છે આ ચાર જુદા આ જે જો જે છે એની અંદર જુદા જુદા સ્ટેપ આપી અને જોને મદદથી રીંગ મોટો ડાયામીટર પણ પકડી શકાય છે ફોર જો ચકની અંદર આ ચાર જડબા 90 ડિગ્રી આપેલા હોય છે અને તે પિનિયનની મદદથી ઇન્ડિવિડ્યુઅલ ફરી શકે છે આ પ્રકારના ચકને સ્વતંત્ર ચક અથવા ઇન્ડિપેન્ડન્ટ ચક કહેવાય છે કારણ કે દરેક જો સ્વતંત્ર રીતે એડજસ્ટ કરી શકાય છે આગળ પાછળ ખસેડી શકાય છે એટલે દરેકે દરેક જોને આગળ પાછળ ખસેડી શકાય તો હોવાથી એને ઇન્ડિપેન્ડન્ટ ચક કહેવામાં આવે છે આ ચક વડે પોઈન્ટ જીરો જીરો વનથી પોઈન્ટ જીરો ટુ મિલીમીટર જેટલી ચોકસાઈતા મળે છે જે ત્રીજો ચક કરતાં વધુ ચોકસાઈથી લાંબા સમય સુધી કામ કરી શકાય છે આ ચકની રચના ભારે હોવાથી આ ચકનો જોબને હોલ્ડિંગનો પાવર વધારે હોય છે અથવા વધુ ભારે મોટા જોબ મજબૂતાઈથી ફિટ કરી શકાય છે વર્કપીસને ફેરવીને મશીન સાથે એડજસ્ટ કરવો જરૂરી છે ફોર ચકમાં ચોરસ આંટાવાળા સ્ક્રૂની મદદથી દરેક જો સ્વતંત્ર રીતે સરકે છે જેથી ક્યારેક બે જો વચ્ચે પણ જોબને પકડી શકાય ત્રણ જો વચ્ચે પણ જોબને પકડી શકાય અને ચાર જોની મદદથી પણ જોબને પકડી શકાય એટલે જુદા જુદા આકારના અને જુદા જુદા જોબને જે પ્રમાણે વર્કપીસની સાઇઝ અથવા આકાર હોય તે પ્રમાણે જોને આગળ પાછળ કરી અને અને મજબૂતાઈથી પકડી શકાય છે જે ત્રીજો ચકની અંદર પકડી શકાતું નથી મોટા ડાયામીટરવાળા વર્કપીસને પકડાવવા માટે જોને ઉલટી દિશામાં ફેરવી અને વર્કપીસને મજબૂતાઈથી પણ પકડી શકાય છે દરેક જો સ્વતંત્ર રીતે કાર્ય કરે અને દરેકને અલગ અલગ સ્ક્રૂ વરે ઓપરેટ કરી શકાય છે હવે આ ફોર જો ચકની અંદર એના ભાગો મુખ્ય ભાગો જોઈએ તો સૌથી પહેલાં બેક પ્લેટ જે ચકની પાછળના ભાગે બોડીના પાછળના ભાગે ફિટ કરેલી હોય છે કાસ્ટન્ડમાંથી બનાવેલી હોય છે બીજા નંબરનો ભાગ જે છે જે મેઇન ભાગ ચકની બોડી જેની ઉપર દસ દસ મિલીમીટરે ફેસ ઉપર વલયો પાડેલા હોય છે જેથી જોને આગળ પાછળ ખસેડી અને જે પ્રમાણેનો વર્કપીસ હોય એ પ્રમાણેનું આશરે ખોલી શકાય છે અને જોબને મજબૂતાઈથી ફિટ કરવા માટે સમય ઓછો બગડે એ માટે વલયો આપેલા હોય છે ત્રીજું જે છે એ જો તો ફોર જો ચકની અંદર આવેલા જો એ મજબૂતાઈથી અને મોટા દાગીના પકડવાના હોવાથી જો જે છે એ કાસ્ટીલમાંથી બનાવેલા હોય છે હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરેલું હોય છે અને એ જો જે છે એ એના એ જ જો રિવર્સમાં પણ પકડીને ફેરવીને મજબૂતાઈથી જોબનો મોટો ડાયમીટર પણ પકડી શકાય છે હવે આ જે જો જે છે એને પકડવા માટે એને ફેરવવા માટે સાપનો ઉપયોગ કરવામાં આવે છે આ જે સ્ક્રુ સાપ છે એની ઉપર સ્ક્વેર થ્રેડ આપેલા હોય છે અને એ સ્ક્વેર જોની પાછળ આપેલા સ્ક્વેર થ્રેડની મદદથી આગળ પાછળ સરકી શકે છે મેચ થાય છે અને આગળ પાછળ સરકી શકે છે સાપ જે છે એ પાતળો પિનિયન ત્રીજો ચકના પિનિયન કરતાં પ્રમાણમાં પાતળો હોવાથી એની અંદર એની મટિરિયલની સ્ટ્રેન્થ રહે તે પ્રમાણે થ્રી ચકના પિનિયન કરતાં ફોરજો ચકના આ સ્ક્રુસની અંદરનો જે સ્ક્વેર આપવામાં આવે છે ઇન્ટરનલ તે પ્રમાણમાં નાનો આપવામાં આવે છે જેથી મટિરિયલની સ્ટ્રેન્થ સ્ક્રુસની સ્ટ્રેન્થ જળવાઈ રહે હવે જોઈશું આપણે આ ચકની બેક પ્લેટ છે બેક પ્લેટની અંદર જુદા જુદા મશીન પ્રમાણે એની અંદર કેટલાક મશીનોમાં સ્પિન્ડલ નોઝ ઉપર આંટા આપેલા હોય છે તે આ પ્રમાણે બેક પ્લેટની અંદર જોઈ શકાય છે એ આટા ઉપરથી આટા ફિટ કરી શકાય છે અથવા થોડોક ભાગ ટેપર આપેલો હોય છે અને એલેન બોલ્ટની મદદથી એને સ્પિન્ડલ નોઝ ઉપર ફિટ કરી શકાય છે આ જે બેક પ્લેટ જે છે એ બેક પ્લેટ જે ચકની બોડીના પાછળના ભાગે ફિટ કરવામાં આવે છે હવે જોઈશું બેક પ્લેટ જે છે એ આપેલા એલેન બોલ્ટની મદદથી બેક પ્લેટ જે છે એ એલેન બોલ્ટની મદદથી બોડી સાથે જોડવામાં આવે છે અને બેક પ્લેટ જે છે એ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવેલી હોય છે અને એનો બોર જે છે એ ટેપર કરેલો હોય છે તે સ્પિન્ડલ નોઝના ટેપર સાથે જોડાય છે થ્રેડ દ્વારા ચકને લોક કરી ટેપર તથા કીથી લોકેટ કરી શકાય છે હવે આપણે જોઈશું ચકની બોડી આ જે છે એ ચકની બોડી છે એ આખો મોટો ભાગ છે એ આખી ચકની બોડી છે અને એની ઉપર આ જુદા જુદા ચાર જ નેવ ડિગ્રીના ખૂણે દર્શાવેલા છે તો આ જે ચકની બોડી જે છે એ કાસ્ટ કાસ્ટાયન અથવા કાસ્ટ સ્ટીલમાંથી બનાવેલી હોય છે ચાર સ્લોટ કરેલા હોય છે બોડીની બહારની ફેસ ઉપર ચાર સ્લોટ કરેલા હોય છે પાછળની તરફ બેક પ્લેટ ફિટ કરવામાં આવે છે અને એની અંદર આ જો જે છે એ કેન્દ્ર તરફ ને કેન્દ્રની બહાર તરફ સરકી શકે એટલા માટે એની અંદર સ્લોટ કરેલા હોય છે અને સ્લોટની અંદર પાછળના ભાગે એક પિનિયન ફિટ કરેલું છે અને એ પિનિયનની મદદથી ફેરવી એને જ્અને કેન્દ્ર તરફ અને કેન્દ્રની બહારની તરફ લઈ જઈ શકાય છે ચાર બાજુથી જોબને પકડી શકાતું હોવાથી એનાથી જોબ વધુ મજબૂતાઈથી પકડી શકાય છે અથવા મોટો દાગીનો હોય તો એને બધી બાજુ ક્લેમ્પિંગ મળી શકે છે અને મજબૂતાઈથી પકડી શકાય છે તો આ જે છે એ ચકની બોડી છે અને એની આ ફેસ ઉપર જોબ પ્રમાણે વલયો આપેલા છે જેથી જોબને પકડવા માટે જો કેટલો ખોલવો એનો એક તમને અંદાજ મળી શકે છે જેથી ઝડપથી જોબને ફિટ કરી શકાય છે આ બોડી જે છે કાસ્ટાયન અથવા કાસ્ટીલમાંથી બનેલી હોય છે અને તેની સપાટીને ફ્લેમ હાર્ડનિંગ કરેલી હોય છે જેથી એની પર ઘસારો ન પડે અને લાંબા સમય સુધી જોબની ચકની એક્યુરેસી મળી શકે અને આ ચકની બોડી ઉપર એના બોડીની ઉપરની તરફ ચાર જોબ ફિટ કરવા માટે ચાર ઓપનિંગ નેવું ડિગ્રીના ખૂણે આપેલા હોય છે અને આ ભાગમાં જો એસેમ્બલ થાય છે જે અહીં આપેલી કી વડે ઓપરેટ કરી શકાય છે બોળેની ફેસ ઉપર રીંગો અંકિત કરેલી હોય છે જે દસેક મિલીમીટરના અંતરે અંકિત કરેલી હોય છે જેથી જો સરળતાથી ખોલી અને ઝડપથી જોબને ફિટ કરવા માટે ઉપયોગમાં આવે છે ફોર જો ચકની અંદર આવેલા જો આ જે છે એ ફોરજોચકની અંદર આવેલા જો છે ચાર નેવું ડિગ્રીના ખૂણે જો ફિટ કરેલા હોય છે અને એ આ સ્લોટની અંદર અંદર બહાર સરકી શકે છે અને જ્યારે કોઈ અલગ અલગ જાતના જોબ પકડવાના હોય નાનો મોટો ડાયામીટર હોય ત્યારે ફેસ ઉપર આપેલા આ વલયોની મદદથી જોને કેટલો ખોલવો કેટલો બંધ કરવો તેનો એક અંદાજ મળે છે જેથી સમય જોબને ફિટ કરવા માટેના સમયના બચાવના હેતુથી આ વલોયો આપેલા હોય છે જે આશરે દસેક મિલીમીટરના અંતરે આપેલા હોય છે આ જે થયા એ ચક ફોર જો ચકના જો આ જોમાં આ ઇન્ટરનલ રેડિયસ આપેલી છે અને એ જોને જે તે જો પલટાવી અને પકડીને મોટા દાગીના પણ જોની ફેસ કરતાં જોબ ના ચકની બોડી કરતાં પણ મોટી સાઇઝના દાગીના પકડાવા હોય ત્યારે આ જોનો પાછળના પલટાવીને રિવર્સ તરીકે ઉપયોગ કરી મોટા જો પકડાવી શકાય છે હવે આ જે જો આપેલા છે એ હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવેલા હોય છે તેને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરેલું હોય છે જેથી એ લાંબા સમય સુધી કામ આપી શકે છે અને બોડીના ઓપનિંગમાં એ નેવડિગ્રીના ખૂણે સ્લોટ કરેલા હોય છે એની અંદર ઓપનિંગમાં એ ફિટ થાય છે અને એ પરીખ તરફ અને કેન્દ્ર તરફ ઇન્ડિવિઝલ સરકી શકે છે એટલે એને ઇન્ડિપેન્ડન્ટ ચક પણ કહેવામાં આવે છે જ્યારે ત્રીજો ચકની અંદર એક જ પિનિયન આપેલું હોય તો એ પિનિયનથી આ બધા જો એકી સાથે આપમેળે બંધ થતા હોવાથી અને ઇન્ડિપેન્ડ એને સેલ્ફ સેન્ટરિંગ ચક કહેવામાં આવે છે જ્યારે ફોર જો ચકની અંદર દરેકે દરેક જો એના પિનિયન પ્રમાણે ફેરવી અને ખસેડી શકાય છે એટલે એને ઇન્ડિપેન્ડન્ટ ચક કહેવામાં આવે છે જોનો હોલો જોને હોલો વર્કપીસ જે છે જેનો ડાયામીટર મોટો હોય તેને પકડવા માટે પલટાવી અને આ ફેસનો ઉપયોગ કરી અને હોલો જોબને પણ પકડી શકાય છે જોની પાછળ સ્ક્વેર થ્રેડ ઓપરેટિંગ સ્ક્રૂ સાથે જોડવા માટે આપેલો હોય છે એટલે જોની અંદર જે કંઈ આંટા આપેલા છે એ આ સ્ક્વેર થ્રેડ ઓપરેટિંગ સ્ક્રૂ હોય છે એ સ્ક્રુને ફેરવી અને જોને કેન્દ્ર તરફ અને બહાર તરફ ખસેડી શકાય છે હવે જોઈએ સ્ક્રૂ તો આ જે છે એ અંદર બતાવેલું છે એ સ્ક્રુસાર્ફ્ટ છે એ સ્ક્રુસાર્ફ્ટ ઉપર સ્ક્વેર થ્રેડ આપેલા છે અહીં એક સ્લોટ આપેલો છે જેથી આ સ્લોટની મદદથી આ સ્ક્રુસાર્ફ્ટ જે છે એક જ જગ્યાએ ફર્યા કરે છે અને આ થ્રેડ ફરવાથી જોની અંદર પાછળ આપેલા થ્રેડની મદદથી જો આ સ્લોટની મદદથી આ સ્લોટની મદદથી એના ગાઈડ પર બોડીમાં આગળ પાછળ ગતિ કરે છે અને ફિટ જોને અંદરને બહારની તરફ ખસેડી શકાય છે અને એ ઇન્ડિવિઝુઅલ ચારે ચાર પિનિયન આપેલા હોવાથી ચારે ચાર પિનિયનની અંદર કી નાખી અને અલગ અલગ રીતે ફેરવી શકાતો હોવાથી એને ઇન્ડિપેન્ડન્ટ ચોક પણ કહેવામાં આવે છે જો જે છે એ ચહેરો પિનિયન ચહેરો જો અલગ અલગ સ્વતંત્ર રીતે વર્ક કરતા હોવાથી અને ઇન્ડિપેન્ડન્ટ ચક કહેવામાં આવે છે અને પિનિયન એક સરખા ડાયામીટરનું હોવાથી ત્રીજો ચકના પિનિયન કરતાં આ જે સ્ક્રુ સાફ્ટ અથવા જેને પિનિયન કહેવામાં આવે છે એ પ્રમાણમાં ડાયામીટરમાં નાનું અને એક સરખું રહેતું હોવાથી હોવાથી એની અંદર આપેલો જે સ્ક્વેર જે છે બહાર ઇન્ટરનલ સ્ક્વેર પાડેલો છે પ્રમાણમાં ત્રીજો ચક કરતાં નાનું હોય છે નેક્સ્ટ હવે આ જે પિનિયન જે છે એ કાર્બન સ્ટીલમાંથી બનાવેલું હોય છે એને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરવામાં આવેલું હોય છે જેથી એ મજબૂતાઈથી પકડી શકે લાંબા સમય સુધી ચકની આયુષ્ય મર્યાદા વધારી શકે અને જોબને મજબૂતાઈથી પકડી શકે સ્વાફ્ટ આ જે સ્ક્રૂ સપ્ટનું માથું જે છે એ સ્ક્વેર સ્લોટવાળું હોય છે જેમાં જે ચકની અંદર બેસે છે અને બોડીના ભાગમાં લેફ્ટ હેન્ડ થ્રેડ કાપવામાં આવે છે અને મધ્યમાં સાંકળો સ્લોટ કરવામાં આવે છે જે પિનઅન જે છે એ એની અંદર એની બોડીમાં એકની એક જ જગ્યાએ ફરે છે હવે આ ફોર જે ચકના ફાયદામાં જોઈએ તો આ પ્રકારના ચકમાં નિયમિત અને અનિયમિત આકારના વર્કપીસને પકડી શકાય છે નિયમિત આકારના જોબ પકડવા માટે ત્રીજો ચકનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે કારણ કે તે આપમેળે કેન્દ્રિત થાય છે સ્વયં કેન્દ્રિત થતો હોવાથી જોબ ટ્રુનેસ સારી આવે છે પરંતુ એ માસ પ્રોડક્શન પૂરતું વધારે હોય છે જ્યારે આ ફોરજો ચકમાં નિયમિત તો જોબ પકડી જ શકાય છે પણ એ નિયમિત જોબને પકડવા માટે ડાલટી સિન્ડિકેટર અને યા માર્કિંગ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે અને અનિયમિત પ્રકારના નિયમિત ઉપરાંત અનિયમિત આકારના વર્કપીસને પણ એની અંદર પકડી શકાય છે જેમ અગાઉ કહ્યું એમ ચકના બે જોમાં ત્રણ જોમાં અથવા ચારે જોમાં અથવા આગળ પાછળ કરીને અનિયમિત પ્રકારના જોબ ફોરજો ચકની અંદર પકડી શકાય છે એટલે સામાન્ય રીતે બીજા લેથની સરખામણીમાં આ લેથની અંદર નિયમિત તેમજ અનિયમિત પ્રકારના જોબ પકડી શકાય છે બીજું કે ચોકસાઈતાથી પકડી શકાય છે વધુ મજબૂતાઈથી જોબ પકડી શકાય છે બીજું આ પ્રકારના ચકમાં વર્કપીસ ઉપર વધુ ઊંડાઈના કટ લઈ શકાય છે એટલે લેથ મશીનો જ્યારે વધુ કટિંગ ફોર્સ હોય ત્યારે એ એને જોબને વધુ મજબૂતાઈથી પકડવો જરૂરી બને છે એટલે ફોરજો ચકની અંદર ચાર જડબાવાળું ચક હોવાથી ચારે બાજુથી જોબને મજબૂતાઈથી પકડી શકાતું હોવાથી જ વધુ ઊંડાઈના કટ લઈ શકાય છે આ પ્રકારના ચકથી વર્કપીસને મજબૂતાઈથી પકડી શકાય છે હવે જોઈએ તો ત્રીજો ચકની અંદર સ્ક્રોલ પ્લેટનો જ્યારે ઘસારો પડે ત્યારે વર્કપીસને સેન્ટરમાં પકડીએ ત્યારે લાંબા સમયના અંતે ઘસારાને અંતે ચકના ઘસારાને અંતે વર્કપીસની ટ્રુનેસ ફરવાની જે ચોકસાઈતા છે એના ઉપર ઇફેક્ટ થાય છે જ્યારે ફોરજો ચકની અંદર પિનિયનના ઘસારાથી પણ વર્ક ચોકસાઈમાં કોઈ અસર થતી નથી તેનું મુખ્ય કારણ એક જ છે કે તેના દરેકે દરેક જો અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રીતે ફરવાથી જો જે છે એ જોબને પકડી શકે છે અને એ પકડવા માટે થોડો સમયનો વપરાશ થાય છે પરંતુ ફોરજો ચકની અંદર જોબ પકડવા માટે કુશળ કારીગરની જરૂરિયાત પડે છે જ્યારે ત્રીજો ચકની અંદર કુશળ કારીગરની જરૂરિયાત પડતી નથી ભારે વર્કપીસ ઉપર ટર્નિંગ કરવા માટે ચક વધુ સ્યુટેબલ છે વધુ ઉપયોગી છે જ્યારે ત્રીજો ચક જે છે એ મધ્યમ પ્રકારના અથવા નાના જોબને ટર્નિંગ કરવા માટે અથવા ઓછો જેના કટિંગ ફોર્સ આવવાનો હોય એવા જોબ ઉપર એનો ઉપયોગ કરી શકાય છે ફાયદામાં બીજું જોઈએ તો ફોર જો ચકની અંદર જોબને ઓફ સેન્ટરમાં પકડીને ફેરવી શકાય છે જેમ કે જો ફોર ચાર બાજુવાળો જોબ છે એનો સેન્ટર અપસેટ કરી એમાં એસેન્ટ્રિક ટર્ન કરવું હોય એસેન્ટ્રિક વર્ક કરવું હોય ત્યારે ત્રીજો ચકની અંદર એ વસ્તુને પકડી શકાતું નથી અથવા કામ કરી શકાતું નથી એટલે અનિયમિત આકારના જોબ જે છે એ ઓપ સેન્ટરમાં પકડી અને કામ કરી શકાય છે એની અંદર બે જોનો પણ ઉપયોગ કરી શકાય ત્રણ જોનો પણ ઉપયોગ કરી શકાય અથવા ચારેય જોનો અલગ અલગ જગ્યાએ રાખી અને ઉપયોગ કરી શકાય છે હવે ચોથો ફાયદો એ છે કે ત્રીજો ચકની અંદર જોઈએ તો બ્રાઇટ બાર અને હેક્સ બાર પકડી શકાય છે જ્યારે એ ત્રીજો ચકની અંદર સ્ક્વેર કે રેક્ટેન્ગ્યુલર ચોરસ કે લંબચોરસ બાર પકડી શકાતા નથી જેમાં ફોર જો ચકની અંદર મોટો ફાયદો એ છે કે એમાં ચોરસ લંબચોરસ રાઉન્ડ અનિયમિત આકારના એસેન્ટ્રિક એવી રીતે ઘણા બધા જોબ પકડી શકાય છે તેમજ એની ફેસ ઉપર કેટલાક ચકની અંદર ટી સ્લોટ આપેલા હોય છે અને એ ટી સ્લોટનો ઉપયોગ કરીને એન્ડ ટી સ્લોટનો ઉપયોગ કરીને સાથે સાથે બીજા વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ જેમ કે એન્ગલ પ્લેટ ટીબોલ્ટ ક્લેમ્પ વગેરે પકડીને અનિયમિત આકારના જોબ પણ પકડી શકાય છે અને વધુ જુદા જુદા કામ વધુ આકારના જોબ પકડી શકાય છે બરાબર હવે ફોર જો ચકના ગેરફાયદામાં જોઈએ તો આ પ્રકારના ચકમાં વર્કપીસને સેટ કરવા માટે કુશળતાની જરૂરિયાત રહેતી હોયથી થોડોક સમય વધુ લાગે છે અને ટર્નિંગમાં સમય વધે છે જેથી પ્રોડક્શન માસ પ્રોડક્શન કરી શકાતું નથી બીજું કે જ્યારે ફોરજોચકની અંદર જોબને પકડવાનો હોય તો ડાલટે સિન્ડિકેટરની જરૂરિયાત પડે છે અને ગેરફાયદામાં જોઈએ તો બધા જ જોબ પકડી શકાય છે પરંતુ હેક્સ બાર એક એવો બાર છે જે છ બાજુ હોવાથી ત્રીજોમાં પકડી શકાય છે પરંતુ ફોરજો ચકની અંદર પકડી શકાતો નથી બરાબર હવે આપણે આ ફિગરની અંદર જોઈશું તો આની અંદર રાઉન્ડ બારને આપણે પકડ્યો છે રાઉન્ડ બારનો ટર્નિંગ કરવું હોય ફેશિંગ કરવું હોય તો કરી શકાય છે પણ રાઉન્ડ બારમાંથી સ્ક્વેર બનાવવો હોય ત્યારે જો તમે આ જો બે છત્તાં પકડાવેલા છે અને આ જો ઊંધો પકડાવેલો છે એ ફેસ સાથે વધુ મજબૂતાઈથી પકડી અને જોબની ફેસ જે છે એ ટર્ન કરી શકાય છે અને આ આ બે જો ઉલટા કરેલા હોવાથી એ વધુ ગ્રીપિંગ આપે છે જ્યારે આ જે છે જો એને ફક્ત આધાર આપે છે જેથી જોબને પકડી અને મોટો કટ લઈ અને રાઉન્ડમાંથી સ્ક્વેર બનાવી શકાય છે એવી જ રીતે આ એની પહેલી બીજી ત્રીજી પાછળ ચોથી એવી રીતે આ આખી આ સપાટી બનાવીને ટર્નિંગ કરેલી છે અને રાઉન્ડમાંથી સ્ક્વેર બનાવવો હોય ત્યારે આ ચકનો ઉપયોગ કરી શકાય છે એ જ પ્રમાણે આ એની અંદર ચોથી સપાટી મશીનિંગ કરીને બતાવી છે ટોટલ છ છ સપાટી પણ મશીનિંગ કરી શકાય છે અને જોને આ જ રીતે એક જો છત્તો એક જો ઉલટો બીજો જો ઉલટો એવી રીતે અલગ અલગ જો પકડી અને અનિયમિત આકારનું કામ પણ કરવું હોય અથવા મોટો નાનો મોટો દાગીનો હોય રેક્ટેન્ગ્યુલર હોય તો પણ અનિયમિત આકારના દાગીના પણ પકડી શકાય છે તો આ થયા આપણા ફોર જોચકના ફાયદા ગેરફાયદા અને એની રચના વિશે જાણકારી મેળવી આભાર